नमस्कार, हूं छु भूमित जानी अने तमे जोड़ा छो मंतव्य न्यूज न्यूज लाइव नी अंदर। महत्वना समाचार थी शुरुआत करीशु। राजकोटना दिग्गज पत्रकार एक निवेदन आप्युं छे। राजकोटना दिग्गज पत्रकार किरीट गणात्रानुं एक महत्वनुं निवेदन छे ते सामे आव्युं छे। राजकोटना कोई दर्दी राजकोट न आवता, राजकोटना आसपासना जिल्लाओमांथी कोई दर्दी राजकोट न आवे, राजकोटनी कोई हॉस्पिटलमां हाल बेडनी उपलब्धता नथी, आ प्रकारनुं निवेदन सामे आव्युं छे। अकिलाना मालिक किरीट गणात्रा अने दिग्गज पत्रकारनुं आ निवेदन छे ते सामे आव्युं छे। सरकारे मेडिकल इमरजन्सी समझी काम करवुं जोईए। तो जे रीते राजकोटनी स्थिति दिन प्रतिदिन वणसी रही छे तेने લઈને આ મહત્વનું નિવેદન છે તે તેમના દ્વારા આપવામાં આવ્યું છે। રાજકોટ કોઈ આવતા નહીં મિત્રો, અહીંયા કોઈ જગ્યા નથી। સિવિલ હોસ્પિટલમાં અનઓફિશિયલ મારા એક મિત્રએ મને કહ્યું કે લગભગ 250 લાશો ત્યાં પડી છે, જેનો નિકાલ કેમ કરવો એ સમજાતું નથી। આપ સમજી શકો છો કે સરકાર આવડા આંકડા જાહેર કરે એટલે લોકોમાં ભયાનક હેબત ગરી જાય। હું તો એવું માનું છું કે ઇમરજન્સી લાદી અને સરકારે કામ કરવું જોઈએ। અત્યારે મેડિકલ ઇમરજન્સી અને તમામ પાવર્સ લઈ અને સરકાર એક જ કામ કરે, તમામ હોસ્પિટલને છૂટ આપી દે કે તમે કોરોનાના પેશન્ટ લઈ લ્યો। ગામડાઓમાં જ્યાં કોરોના પ્રેસરો નથી ત્યાંથી બધો મેડિકલ સ્ટાફ ઉપાડી અને સિવિલ હોસ્પિટલમાં નહીં આપો તો અત્યારના ડોક્ટરો અને નર્સો આપઘાત કરશે મિત્રો, એટલી ખરાબ સ્થિતિ રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફની છે। મેં અપાર મહેનત કરી, વિજયભાઈને મેં વિનંતી કરી, મને એમણે ખાતરી આપી હતી કે જૂનાગઢ તરફથી હું અપાવીશ। આજની તારીખ સુધી સિવિલમાં કેસોનો ઢગલો છે, લાશોનો ઢગલો છે, પણ માણસો નથી। એક એક નર્સ 25-30 જણાને ઇન્જેક્શનો આપે। મને હમણાં જ એક ડોક્ટરે કહ્યું કે કાકા 5-10 જણાને ઇન્જેક્શન આપે ત્યાં 20-25 માણસ મરી જાય છે, અમે જોઈ શકતા નથી, અમને માનસિક હાલત ખરાબ થવા માંડી છે। ડોક્ટરો માંદા પડવા માંડ્યા છે, નર્સો માંદી પડવા માંડી છે। રાજકોટની સ્થિતિ ખૂબ ખરાબ છે, અહીંયા કેવી રીતે કેમ ટેકલ કરવું એ સમજાતું નથી। તો આજ મુદ્દે સંવાદદાતા રીમા દોશી જોડાઈ ચૂક્યા છે। જી રીમા, જે રીતે અકિલાના મોભી કિરીટ ગણાત્રાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, રાજકોટની સ્થિતિને લઈને તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, શું છે વિગતો? ભૂમિત, ખાસ તો રાજકોટની પરિસ્થિતિને લઈને રાજકોટના સિનિયર પત્રકાર કિરીટ ગણાત્રાનું નિવેદન આવ્યું છે। તેમણે એ બાબત સ્પષ્ટ કરી છે કે રાજકોટની પરિસ્થિતિ છે તે દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે અને અત્યારે એવી કન્ડિશન છે કે તેમણે સ્પષ્ટ ના પાડી છે। રાજકોટમાં જે અન્ય શહેરોમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે, મોરબી હોય, જેતપુર હોય, જૂનાગઢ હોય, ત્યાંથી દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લેવા આવી રહ્યા છે। તમામ લોકોને પણ તેમણે રાજકોટમાં આવવાની ના પાડી છે, કારણ કે રાજકોટની તમામ હોસ્પિટલો છે તે ફૂલ થઈ ચૂકેલી છે। સરકારી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ કે જ્યાં 70-80 એમ્બ્યુલન્સો એક એક દર્દીને દાખલ કરવા માટે રાતના આવ્યા હોય તો સવારે વારો આવે તેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ ચૂકી છે। સાથે જે પ્રકારે રાજકોટમાં મોતનો આંકડો પણ જે પ્રકારે જાહેર કરવામાં આવી રહ્યો છે, તેમણે જે પ્રકારેની વાત કરી, તેમના એક મિત્રએ કહ્યું કે 250 જેટલી લાશો સિવિલ હોસ્પિટલની અંદર પડેલી છે, એટલે પરિસ્થિતિ છે તે દિવસે ને દિવસે રાજકોટની ખરાબ થતી જઈ રહી છે અને તેટલા જ માટે તેમણે દર્દીઓને પણ કહ્યું છે કે તેઓ રાજકોટ ના આવે, અન્ય કોઈ જગ્યાએ ત્યાં જ સારવાર લે। સાથે જ સૌથી મહત્વની જો વાત કરવામાં આવે, પત્રકારો પણ ક્યાંક હવે એવી માંગ કરી રહ્યા છે કે રાજકોટમાં હવે સ્ટ્રિક્ટ પલે જે પાલનો છે કોવિડ ગાઈડલાઇનનું તેનું પાલન થવું જોઈએ, સાથે સાથે જ લોકડાઉન પણ હવે ક્યાંક છે તેવું રાજકોટના પત્રકારો માની રહ્યા છે। જી, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અનેક વખત સ્પષ્ટતા કરી રહ્યા છે કે લોકડાઉન નહીં આવે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પત્રકારો અને સ્થાનિક જે લોકો છે તેઓ ઈચ્છી રહ્યા છે લોકડાઉન આવે, આ મુદ્દે આપનું શું કહેવું છે? ભૂમિત, પરિસ્થિતિની વાત કરીએ તો હું પણ છેલ્લા 4 દિવસથી રાજકોટમાં છું। રાજકોટના દ્રશ્યો હજુ પણ એવા છે કે જે સામાન્ય વ્યક્તિ કોઈ જોવે તો તેની આંખોની અંદર આંસુ આવી જાય, કારણ કે છકડો રિક્ષા હોય, ટેમ્પો રિક્ષા હોય, પ્રાઇવેટ વાહન હોય, તેમાં દર્દીઓ દાખલ થવા માટે સિવિલ હોસ્પિટલની બહાર લાઈનો લગાવે, એમ્બ્યુલન્સની બહાર જ એટલે કે લાઈનમાં જ્યારે દર્દી હોય છે ત્યાં તેને સારવાર આપવામાં આવતી હોય છે। કલાકો સુધી રહ્યા બાદ દર્દીને અંદર એડમિટ કરવામાં આવે છે અને એડમિટ કર્યા બાદ પણ દર્દીની શું પરિસ્થિતિ છે તે અંગે પણ કોઈ પણ પ્રકારની માહિતી તેના સ્વજનો સુધી નથી મળતી, તેવા પણ અનેક આક્ષેપો આપણે લાગ્યા તેવું જોયું છે। સાથે જે પ્રકારે રાજકોટમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા એ બાબત સ્પષ્ટ લાગી રહી છે। અનેક લોકોની માંગ છે કે લોકડાઉન લાગે, રાજકોટના અલગ અલગ એસોસિએશન છે તેમણે પણ વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરી। હજુ પણ આવતીકાલના 2 દિવસોની વાત કરીએ તો સાપર જીઆઈડીસી અને મેટ્રોડા જીઆઈડીસી
સાથે સોની બજાર છે તે પણ બુધવાર અને ગુરુવારનું સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. રાજકોટની શાક માર્કેટો હોય તો તે પણ બપોર બાદ બંધ રહે છે. એટલે સૌથી મહત્વની વાત છે કે રાજકોટમાં જે રીતે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, લોકો સ્વૈચ્છિક બંધનું તો પાલન કરતા નજરે પડી જ રહ્યા છે, પરંતુ હવે જે પ્રમાણે માંગ ઉઠી રહી છે તે માંગ એક જ છે કે હવે સરકાર છે તે લોકડાઉન જાહેર કરે જેથી કોરોનાની આ ચેઇન છે તેને તોડી શકાય. જી, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો જે રીતે રાજકોટના સિનિયર પત્રકાર અને અકિલાના મૂવી કિરીટ ગણાત્રાનું મહત્વનું નિવેદન સામે આવ્યું. તો જે રીતે રાજકોટની અંદર દિન પ્રતિદિન કેસની અંદર સતત વધારો નોંધાઈ રહ્યો છે અને રાજકોટમાં હોસ્પિટલની અંદર જે રીતે પેશન્ટની સતત જે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે તેને લઈને કિરીટ ગણાત્રા જે અકિલાના મૂવી છે તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું.